conjugate tense, the present perfect tense. Present perfect tense, આની પહેલા આપણે બીજા ચાર અલગ અલગ ટેન્સીસની ચર્ચા કરી લીધી. હવે આજે આપણે આ પાંચમા ટેન્સની ચર્ચા કરીએ છીએ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે જે ચાર ટેન્સની આપણે ચર્ચા કરી લીધી છે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે મોના રાઇટ્સ એ લેટર, બરાબર, રાઇટ્સ આની અંદર કયું ક્રિયાપદ છે? ડઝ. ડઝ છે કે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આને મારે સિમ્પલ પાસ્ટમાં લખવું છે. જ્યારે પણ કોઈ પણ એક કાળમાંથી બીજા કાળમાં વાક્યને ફેરવવું હોય ત્યારે ફક્ત એના મુખ્ય ક્રિયાપદ પર કોન્સન્ટ્રેટ કરવાનું, એને જ ફેરવવાનું. એટલે આખું વાક્ય તમારું એ કાળમાં ફેરવાઈ જશે. હવે અહીંયા રાઇટ્સ છે, આ સાદો વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એને મારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લેવું છે. એટલે મારે એની અંદર ડીડ નાખવું પડે. મૂળ ક્રિયાપદ છે રાઇટ, એની અંદર હું ડીડ નાખીશ તો થઈ જશે રોટ. મોના રોટ આ લેટર, આ થઈ ગયું સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે મારે એને સિમ્પલ ફ્યુચરમાં લેવું છે, એટલે ભવિષ્યકાળમાં. તો ભવિષ્યકાળમાં તો સહાયક ક્રિયાપદ બહાર દેખાય છે, વિલ રાઇટ એ લેટર, આ થઈ ગયું સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે એના પછી શીખી ગયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. આ વાક્યને મારે ચાલુ વર્તમાન કાળમાં લખવું છે તો હું માનુથી લખીશ, મોના ઇઝ રાઇટિંગ એ લેટર, આ થઈ ગયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે ઇઝ અને કન્ટિન્યુઅસ એટલે આઈએનજી વાળું મુખ્ય ક્રિયા. એની પછી આપણે શીખી ગયા છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં આવશે મોના વોઝ રાઇટિંગ એ લેટર, આ થઈ ગયો પાસ્ટ કન્ટિન્યુઅસ, કેમ કે પાસ્ટ માટે વોઝ અને કન્ટિન્યુઅસ માટે આઈએનજી વાળું મુખ્ય ક્રિયાપદ. આટલા કાળ આપણે શીખી ગયા છે. ડુ ડઝ ડીડ વિલ એમ ઇઝ આર વત્તા આઈએનજી અને વોઝ વાય વત્તા આઈએનજી. આજે આપણે જે આ ટેન્સ શીખવાનો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે થશે વર્તમાન અને પરફેક્ટ એટલે થશે પૂર્ણ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં કેવું હોય, કેવી ક્રિયાઓનો સમાવેશ થાય? તો જે ક્રિયાઓ હમણાં જ પૂરી થઈ છે વર્તમાન સમયમાં જ, અત્યારે હું આ લેક્ચર લઈ રહી છું એની થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. દાખલા તરીકે ઘરેથી હું મારું વાહન લઈને સ્કૂલે પહોંચી ગઈ છું, તો થોડા સમય પહેલાં જ મારે અહીંયા સ્કૂલે પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. એવી ક્રિયાઓને તમારે પૂર્ણ વર્તમાન કાળમાં લખી શકાય. જે ક્રિયા હાલના સમયમાં ટૂંકમાં જ, ટૂંકા સમયગાળામાં જ, થોડા સમય પહેલાં જ વર્તમાન કાળમાં પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને ગમે ત્યારે પણ બાર કાળમાં ટોટલ ચાર પૂર્ણ કાળ છે, તો પૂર્ણ કાળ જ્યારે પણ આવે ત્યારે મુખ્ય ક્રિયાપદનું ભૂત કૃદલ, ભૂત કૃદલ ઇંગ્લિશમાં એને કહેવાશે પાસ્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વાપરવાનું છે. કોઈ પણ પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય, કોઈ પણ પૂર્ણકાળ હોય ત્યારે મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે ભૂત કૃદલનું એટલે કે ત્રીજું રૂપ એનો જ તમારે વાક્યમાં ઉપયોગ કરવાનો છે. હવે આ વાક્યને મારે હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે લખીને બતાવું કે પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનકાળમાં કેવી રીતે ભૂત કૃદલ વપરાય છે. તો હું અહીંયા લખીશ મોના હેઝ અને અહીંયા હું લખીશ રાઇટની જગ્યાએ લખીશ રિટન એ લેટર. જો આ હેઝ એ વર્તમાનકાળ દર્શાવે છે, વર્તમાનકાળની માલિકી, ભલે અહીંયા માલિકી નથી બતાવી, આપણે અહીંયા પૂર્ણકાળ છે. પૂર્ણકાળમાં હેવ હેઝ અથવા હેડ, પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેવ હેઝ અને ભૂત કૃદલનું ત્રીજું રૂપ, જો પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ, બરાબર. એવી રીતે વપરાશે. આ રાઇટનું ત્રીજું રૂપ છે રિટર્ન, પહેલું છે રાઇટ, આ છે રાઇટ, બીજું છે રોટ એટલે ભૂતકાળ અને ત્રીજું ભૂત કૃદલ છે રિટર્ન.
એટલે હવે સવાલ એ ઊભો થશે કે તમારે બધા ક્રિયાપદોના ત્રીજા રૂપો તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર? તો હવે કોઈપણ મુખ્ય ક્રિયાપદનું ત્રીજું કાળ શું થશે એના કોઈ નિયમો નથી, એના સ્પેશિયલ આખું લિસ્ટ જ છે. એ લિસ્ટ હું તમને ફોટા પાડીને મોકલીશ, ત્યારે તમારે એ નોટમાં એકવાર લખવાના છે અને એને યાદ કરી લેવાના છે, મોઢે કરી લેવાના છે. એ મોઢે કરી લેશો તો જ તમે આ કાળ શીખી શકશો, કારણ કે ગમે ત્યારે કોઈપણ વાક્યમાં આવી રીતે ખાલી જગ્યા આવી દે, અહીંયા ખાલી જગ્યા છે બ્લેન્ક અને કૌંસમાં લખ્યું છે રાઈટ, તો તમને આનું ત્રીજું રૂપ આવડતું હશે તો તમે અહીંયા લખી શકશો, કેમ કે હેઝ હેવ હેઝ પછી ત્રીજું રૂપ જ આવે. જો તમને રાઈટનું ત્રીજું રૂપ રિટર્ન થાય છે એવું ખબર હશે તો તમે અહીંયા લખી શકશો, બાકી બીજો કોઈ પણ શબ્દ અહીંયા ચાલે નહીં, કેમ કે અહીંયા ભૂલ કૃદાંત જ લખવું પડે, કારણ કે આગળ પૂર્ણ ક્રિયા થશે, બરાબર? એટલે તમારે ક્રિયાપદોના ભૂલ કૃદાંતના રૂપો હું ફોટો પાડીને મોકલી, તમારે નોટમાં લખવાના એકવાર અને એને મોઢે કરી દેવાના. નોટમાં લખી નાખશો તો કામ નહીં પતી જાય, પણ એને મોઢે કરશો ત્યારે તમારે એનું કામ પૂરું થશે. ચલો હવે આપણે આની ઉદાહરણ વાક્યની રચના જોઈ લઈએ. જેમ મેં તમને હમણાં કીધું કે પૂર્ણ વર્તમાન કાળ એટલે ટૂંકા સમય પહેલાં જ, થોડા સમય પહેલાં જ વર્તમાન કાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ રમેશ કરીને છોકરો છે, એ રમી રમવા ગયો તો રમીને ઉપર આવી ગયો છે, તો આપણે એમ કહી શકીએ કે રમેશે રમી લીધું છે, બરાબર? તો હું એના માટે વાક્ય લખીશ કે રમેશ હેઝ પ્લે, પ્લેનું ત્રીજું રૂપ થશે પ્લે, રમેશ હેઝ પ્લે ક્રિકેટ. આ પૂર્ણ વર્તમાન કાળ પર રમેશે ક્રિકેટ રમી લીધી છે, બરાબર? એ રીતે બીજું કોઈ વાક્ય લખ્યું, દાખલા તરીકે ધ બોયઝ, હવે આ જો બહુવચન છે એટલે અહીંયા હેવ આવશે, એક વચનો કરતા હોય તો હેઝ અને ત્રીજું રૂપ, બહુવચનો કરતા હોય તો હેવ અને ત્રીજું રૂપ. હેવ મેડ પેપર બુક્સ, ધ બોયઝ હેવ મેડ પેપર બુક્સ, બાળકોએ છોકરાઓએ કાગળની હોળીઓ બનાવી દીધી છે, બરાબર? ધ્યાનથી જોતા જ ને, આમાં બધામાં ત્રીજું રૂપ જ લખવાનું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમ, મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી લીધું છે. પછી આવશે મધર હેઝ કુક ડ ફૂડ ફોર એવરીવન, ફોર એવરીવન એક વધારાના શબ્દો છે, માતાએ અથવા તો મમ્મીએ દરેક વ્યક્તિ માટે ખોરાક રસોઈ બનાવી લીધી છે, કૂક કરી લીધી છે, ખોરાક બનાવી લીધો છે, બરાબર? તો આ બધા છે વિધાન વાક્ય, પૂર્ણ વર્તમાન કાળના વિધાન વાક્ય. હવે જ્યારે પણ તમે પૂર્ણ વર્તમાન કાળ એટલે વર્તમાન કાળ માટે કર્તાને અનુરૂપ હેવ અથવા હેઝ અને પરફેક્ટ એટલે પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂત કૃતજ્ઞ રૂપ તમારે તમારા વાક્યમાં લખવાનું છે, બરાબર? ચલો હવે આ થયા વિધાન વાક્યો. હવે એના પછી આવશે પ્રશ્નાર્થ વાક્યો, સોરી નકાર વાક્યો, જે આપણે પહેલાં ચર્ચા કરી. ચલો આપણે પહેલાં નેગેટિવની ચર્ચા કરીએ, તો નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. દાખલા તરીકે રીમા હેઝ ઈટન એન એપલ, ઈટન ઈટ એટ અને ઈટન આ એનું ત્રીજું રૂપ છે, કે ભાઈ રીમાએ સફરજન ખાઈ દૂધ છે, ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, થોડીક વાર પહેલાં જ ખાઈ ઉભી થઈ છે સફરજન, તો રીમાએ સફરજન ખાઈ લીધું છે. આ વાક્યને મારે નેગેટિવ બનાવવું છે એટલે કે નકાર બનાવવા માટે હું વાક્યમાં લખીશ નોટ. નોટની જગ્યા તમને ખબર જ છે કે બે ક્રિયાપદોની વચ્ચે, બે બોડીગાર્ડની વચ્ચે, આમાં બે ક્રિયાપદો દેખાય છે, હા દેખાય છે, એક તો હેઝ સહાયક ક્રિયાપદ તરીકે અને ઈટ એ મુખ્ય ત્રીજું રૂપ છે ભૂત કૃતજ્ઞ, મુખ્ય
એટલે આ બંને ક્રિયા પદ છે એની વચ્ચે તમારે નોટ મૂકવાનું છે. દાખલા તરીકે રીમા હેઝ નોટ ઈટન એન એપલ. જો અહીંયા ત્રીજું રૂપ જ રહેશે, પૂર્ણ ક્રિયા છે, પૂર્ણકાળ છે. તમે એનું વિધાન વાક્ય બનાવો, એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો, એનું મકાર વાક્ય બનાવો કે કોઈ પણ ડબલ વ્યચના પ્રશ્ન વાક્ય બનાવો, બધામાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાશે. ક્યાંય તમારે પહેલું બીજું રૂપ પૂર્ણ ક્રિયામાં પૂર્ણકાળમાં ક્યારેય વાપરવાનું નથી. બીજું એક લખી નાખીએ. Children have done their work. જો આ ડન એનું મૂળ રૂપ છે ડુ, ભૂતકાળ છે ડી અને એનું ત્રીજું રૂપ છે ડન. બાળકોએ તેમનું કાર્ય કરી લીધું છે, બરાબર. હવે મારે એને નકાર બનાવવું છે તો હું લખીશ કે ધ ચિલ્ડ્રન હેવ નોટ ડન ધીયર વર્ક. ખાલી બે ક્રિયાપદ, એક તો હેવ હેઝ આપ્યું હોય વાક્યમાં એ, અને એની સાથે જે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વરૂપ આપેલું છે એ બંનેની વચ્ચે નોટ મૂકી દો એટલે તમારું વાક્ય નકાર બની જશે, બરાબર. હવે એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું શીખી જઈએ. પ્રશ્નાર્થ વાક્ય એટલે સહાયક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય. દાખલા તરીકે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણને ખબર છે કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તાને મૂકી દો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. દાખલા તરીકે હું અહીં વાક્ય લખીશ કે રમેશ હેઝ બ્રોકન ઇન ક્લાસ. રમેશ હેઝ બ્રોકન ઇન ક્લાસ. તમને થશે આ બધા નવા નવા શબ્દો ક્યાંથી આવે છે, પણ જ્યારે તમે ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપોનું લિસ્ટ મોકલીશ અને તમે જોશો એમાં આ બધા શબ્દો છે, આ બધા ભૂતકૃદંત છે કારણ કે આપણે પૂર્ણકાળની ચર્ચા કરીએ છીએ. રમેશ હેઝ બ્રોકન એ ગ્લાસ. બ્રેક એટલે તોડી નાખવું, બ્રોક એટલે તોડી નાખ્યું અને બ્રોકન એટલે તોડી નાખ્યું છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર. તો આ બ્રેકનો ત્રીજો રૂપ છે રમેશ હેઝ બ્રોકન એ ગ્લાસ. હવે આ વાક્યને મારે જો નકાર બનાવવું છે તો તમને ખબર છે કે આ બેની વચ્ચે હું નોટ મૂકી દઈશ એટલે વાક્ય કેવું થઈ જશે, નકાર. પણ હવે મારે એને પ્રશ્નાર્થ બનાવવું છે તોય તમને બધાને ખબર છે અત્યાર સુધીમાં પાંચ કાળ શીખી ગયા છો. પાંચે પાંચ કાળમાં તમે એવું જ શીખ્યા છો કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તાને મૂકી દો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. સૌથી પહેલા આ શબ્દ લેવો પડે હેઝ, પછી વચ્ચે કર્તા આવશે રમેશ, અને પછી ત્રીજું રૂપ છે બ્રોકન. હેઝ રમેશ બ્રોકન એ ગ્લાસ. ક્વેશ્ચન હેઝ રમેશ બ્રોકન એ ગ્લાસ. હવે એનો હેઝથી પ્રશ્ન છે કે જવાબ યસમાં અને નોમાં, ટૂંકમાંય આવે અને આ ખબર કેમાંય આવે. હવે આપણે પહેલાં ટૂંકમાં સમજી લીધી, યસ રમેશ, રમેશનું સર્વનામ થશે હી, અને જેનાથી પ્રશ્ન બનાવે છે તે ક્રિયાપદ. અને જો તમે એમ કે આખા વાક્યમાં લખો તો અહીંયા હેઝ પછી ત્યાં આગળ લખી નાખો બ્રોકન એ ગ્લાસ, બરાબર. હવે નોમાં જવાબ, આના પરથી નોમાં જવાબ આવડી જ જાય. જો યસ જવાબ સાચો હોય તો ખાલી આની અંદર નોટ જ એડ કરવાનું હોય એટલે નકાર વાક્ય બની જાય. આગળનો અને પાછળ નોટ. નો હી હેઝન્ટ આપે ગયું પ્રશ્નાર્થ વાક્ય અને એના યસ નોમાં ટૂંકા જવાબ. હવે પછી એકાદ બે વાક્ય લખી લઈએ એટલે તમે સમજી જશો. એક વાક્ય અહીંયા લખું છું કે ધ ગર્લ્સ હેવ ક્લીન ધેર રૂમ્સ. છોકરીઓએ તેમના રૂમો, તેમના ખંડો સાફ કરી લીધા છે. ચલો પ્રશ્ન.
રચના વાક્ય બનાવવું છે આ બે ક્રિયાપદોની વચ્ચે ધ ગર્લ્સ કરતાં મૂકી દઈશું સૌથી પહેલાં હેવ નો એચ કેપિટલ પછી ધ સ્મોલ કરીને કરતાં લખીશું ધ ગર્લ્સ પછી ત્રીજું રૂપ છે ક્લીન ધેયર રૂમ્સ હેવ ધ ગર્લ્સ ક્લીન્ડ ધેયર રૂમ્સ ચલો યસમાં જવાબ આવશે ધ ગર્લ્સ એનું સર્વનામ હશે બહુવચનમાં ધે અને જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે ક્રિયાપદ યસ ધે હેવ અને નોઆ ટૂંકમાં જવાબ થશે નો ધે હેવન હેવ નોટ બરાબર આ થઈ ગયા તમારા પ્રશ્નાર્થ વાક્યો અને એના યસ નોમાં ટૂંકા જવાબ હવે એના પછી હવે આપણો પોઈન્ટ આવે છે ડબલ્યુ એચના પ્રશ્નો પણ એ પહેલાં આપણે એવું શીખી લઈએ કે જો પ્રશ્ન આપેલો હોય તો એના પરથી એનો જવાબ બનાવવો હોય તો એ કેવી રીતે બનાવીશું એના આપણે એક એક બે ઉદાહરણો જોઈ લઈએ બધા કાળમાં પ્રશ્ન બનાવવાના પણ આવે અને પ્રશ્ન બનેલા હોય તો એના જવાબ બનાવવાના એવું પણ તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં દાખલા તરીકે has bought a kite કૌંસ નામ લખના કીસ સોનમ બરાબર પછી બીજો એક લખી નાખું What have they brought for me? પહેલા આ બે સવાલ છે એના જવાબ બનાવતા જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે પૃથ્વી હુ હેઝ બોટ એ કાઇટ બોટ પાયનું ભૂતકાળ અને એનું ભૂતકૃત બંને ઘણા બધા મુખ્ય ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળ અને ભૂતકૃત બંને સરખા છે ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળ અલગ છે ભૂતકૃત અલગ છે ત્રણે ત્રણ અલગ છે બરાબર એટલે ઘણી વખત એવા પણ ક્રિયાપદો છે કે જેનું ઓરિજિનલ રૂપ અને છેલ્લું રૂપ ભૂતકૃત રૂપ આ બે સરખા છે ખાલી વચ્ચે ભૂતકાળનું રૂપ અલગ છે હું તમને લિસ્ટ મોકલીશ ત્યારે તમને સમજાવતી જશે લિસ્ટ જે આપીશ ત્યારે બરાબર ચલો જુઓ અત્યારે હુ હેઝ બોટ એ કાઇટ કૌંસમાં છે સોનલ કોણે પતંગ ખરીદ્યો છે તો જવાબ છે સોનલ હુની જગ્યા પર આપણે નામ લખી નાખીશું સોનલ પછી બાકી આખો પ્રશ્ન લખવાનો છે ખાલી હું સિવાય હું કાઢી નાખવાનું બાકીનું બધું આપણે આપણા વાક્યમાં લખવાનું છે સોનલ હેઝ બોટ એ કાર્ટ આ થઈ ગયો તમારો પ્રશ્ન રેડી હોય તો જવાબ અને આવું વાક્ય આપ્યું હોય ને કે હુંથી પ્રશ્ન બનાવો તો સોનલ કાઢીને જીને હું લખી દો અને આખો પ્રશ્ન લખી છે એટલે પ્રશ્ન ચિહ્ન કરી દો હવે છે વોટ વોટ હેવ ધે બ્રોટ ફોર મી તેઓ મારા માટે શું લઈ આવ્યા વોટ હેવ ધે બ્રોટ ફોર મી તેઓ મારા માટે શું લઈ આવ્યા તો જવાબ આપ્યો છે એ ગિફ્ટ એક ભેટ લઈ આવ્યા છે હવે આપણે જવાબ બનાવવો છે જવાબ એટલે વિધાન વાક્ય વિધાન વાક્ય હંમેશા કરતાથી શરૂ થાય કરતા કોણ છે અહીંયા બે ક્રિયાપદોની વચ્ચે જે શબ્દ છે તે કરતા ત્યાંથી આપણે શરૂઆત કરીશું ધ્યે હવે આ ધ્યે ન્યાય ગયું આ બે ક્રિયાપદો પાછા જોડે જોડે થઈ ગયા ધે હેવ બ્રોટ તેઓ લઈ આવ્યા છે શું લઈ આવ્યા છે તો પહેલાં વસ્તુ લખી નાખો એ ગિફ્ટ કોના માટે ફોર મી ધે હેવ બ્રોટ આ ગિફ્ટ ફોર મી તેઓ મારા માટે ભેટ લઈ આવ્યા છે લાવ્યા છે બરાબર આ વોર્ડવાળા પ્રશ્નો અને એના જવાબ હવે હવે એના પછી વેરવાળો એકાદ પ્રશ્ન જોઈ લઈએ વેર હેઝ સોની ગોન જો ગોનો ત્રીજી રૂપ છે ગો એનો ભૂતકાળ બેન અને એનો ભૂતકૃત થશે ગોન બરાબર વેર હેઝ સોનુ ગોન
લખીશું ટુ ધ સ્કૂલ. સોનુ ક્યાં ગઈ છે? તો જવાબ છે કે સોનુ શાળાએ ગઈ છે. તો પહેલા આ બેની વચ્ચે કરતા આ છે ને એને પહેલા લખીશું સોનુ, પછી સહાય ક્રિયાપદ તરીકે હેઝ અને ભૂતરુદર તરીકે ગોન. સોનુ હેઝ ગોન ટુ ધ સ્કૂલ. સોનુ ક્યાં ગઈ છે? તો સોનુ શાળાએ ગઈ છે. હવે એના પછી બીજો એક વેન વાળો જોઈ લઈએ. વેન હેવ ધે રીચ બોમ્બે. વેન હેવ ધે રીચ બોમ્બે. તેઓ બોમ્બે ક્યારે પહોંચ્યા છે? આપણે લખીશું ઇન ધ મોર્નિંગ. બોમ્બે સમય પહેલા, સ્થળ પહેલા, સમય છે ક્યારે? તેઓ સવારમાં બોમ્બે પહોંચી ગયા છે. બરાબર. હવે એના પછી હાઉ મેની વાળો પ્રશ્ન જોઈ લઈએ. બધામાં આપણને પ્રશ્ન બનાવતા આવડે છે કે જવાબ બનાવતો કેનાથી કે સહેલાથી, તો અમી જેમ કરતા આપણને ખબર જ છે કે ભાઈ બે ક્રિયાપદોની વચ્ચે જ કરતા હોય. બરાબર. હવે દાખલા તરીકે હાઉ મેની બુક્સ હેઝ શી રેડ. તેણીએ કેટલી ચોપડી વાંચી છે? રીડ રીડ રીડ. રીડના ત્રણ અંકો સરખા છે પણ એનો ઉચ્ચાર ખાલી જુદો કરવાનો. આને વાંચવાનું રેડ. રેડ વાંચ્યો એટલે તમને ખબર પડી જાય કે ભૂતકાળ છે અથવા તો ભૂતકૃદનું છે. બરાબર. એટલે આને મેં રેડ વાંચ્યું છે. હાઉ મેની બુક્સ હેઝ શી રેડ? તો જવાબ બનશે શી હેઝ રેડ. કેટલી બુક્સ? તો આવશે ટુ બુક્સ. બરાબર. બીજ વાળો જોઈ લઈએ. બીચ વેજીટેબલ which vegetable has mother by આપણે કૌંસમાં લખીશું પોટેટો. પોટેટો. બરાબર. which vegetable has mother by? મમ્મીએ કયું શાક ખરીદ્યું છે? તો જવાબ લખીશું મધર હેઝ સોરી ભાઈ નહીં આવે ને બોટ આવે. હા બીજું લખવાનું નહીં આવે. બોટ બી ઓ યુ જી એચ ટી બોટ. જવાબ આવશે મધર હેઝ બી ઓ યુ જી એચ ટી બોટ. ત્રીજું મધર હેઝ બોટ કયું વેજીટેબલ? તો લખી નાખીશું પોટેટોઝ. પછી વેજીટેબલ્સ લખવાની જરૂર નથી કારણ કે આપણે જ્યારે બીજ વાળો પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે વેજીટેબલ આપણે જાતે વિચારીને લખીએ છીએ. કારણ કે આપણે પોટેટોઝ કાઢીએ છીએ એટલે આપણે વિચારીએ કે પોટેટોઝ શેમાં આવે છે, તો વેજીટેબલ. એટલે આપણે વેજીટેબલ આપણે જાતે લખીએ છીએ, તેને જવાબમાં લખવાની જરૂર નથી. મધર હેઝ બોટ પોટેટોઝ. બરાબર. આવી રીતે પ્રશ્ન રેડી હોય તો એના જવાબો બની શકે છે. હવે કેટલાક મેં તમને જેમ કીધું એમ ક્રિયાપદોના જે ભૂતકાળના અને ભૂતકૃદના જે રૂપો છે એ હું તમને ફોટા પાડીને મોકલીશ, એ તમારે નોટમાં લખવાના છે. એને પહેલાં થોડા સમજી લઈએ. જુઓ સ્ટુડન્ટ્સ, આમાં ક્રિયાપદ અને ક્રિયાપદના ભૂતકાળના અને ભૂતકૃદના રૂપો સરખા જ છે. જેમ કે બ્રિંગનું બ્રોટ બ્રોટ, બિલ્ડનું બિલ્ટ અને બિલ્ટ, બાયનું બોટ અને બોટ, કેચનું કોટ અને કોટ, ડિગનું ડગ અને ડગ,
ફિલનું ફેલ્ટ અને ફેલ્ટ બરાબર. આમાં જુઓ ક્રિયાપદમાં રૂપમાં આઈ ની એ કરવાથી ભૂતકાળનું રૂપ બને છે. બિગિનનું છે બિગેન અને બિગન. ડ્રિંકનું ડ્રેન્ક ડ્રંક. રિંગનું રેંગ રંગ. સિંગનું સેંગ સંગ. ભૂતકૃદંતમાં યુ કરો એટલે એનું ભૂતકૃદંત રૂપ બને છે. આમાં છે ક્રિયાપદના મૂળ રૂપ જેવા જ ભૂતકૃદંતના રૂપો છે. બીકમ તો બીકેમ અને પાછું બીકમ. કમનું કેમ તો પાછું કમ. રનનું રેન તો પાછું રન બરાબર. એટલે પહેલું અને છેલ્લું રૂપ આ ક્રિયાપદોમાં સરખું છે. ક્રિયાપદ અને એનું ભૂતકૃદંતના રૂપો બંને સરખા છે. હવે આમાં જુઓ ત્રણેય રૂપો સરખા છે. કોસ્ટ કોસ્ટ કોસ્ટ. કટ કટ કટ. હિટ હિટ હિટ. હર્ટ હર્ટ હર્ટ. લેટ લેટ લેટ. પુટ પુટ પુટ. રીડ રેડ રેડ. સેટ સેટ સેટ. આમાં છે ક્રિયાપદના મૂળ રૂપને એન લગાવો તો ભૂતકૃદંત બને છે. દાખલા તરીકે બ્લો બ્લ્યુ તો એનું થશે બ્લોન. ડ્રો ડ્રુ ડ્રોન. ડ્રાઈવ ડ્રો ડ્રીવન. ફોરગીવ ફોર ફોરગેવ ફોરગીવન. પછી છે ગ્રો ગ્રુ ગ્રોન. નો ન્યુ નોન. આમાં છે ક્રિયાપદના મૂળરૂપને એન લગાવવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. દાખલા તરીકે બી તો એનું વોઝ અથવા વેર અને બીન. પછી છે ઈટ એનું ભૂતકાળનું રૂપ થશે એટ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત થશે ઈટન. ફોલ તો એમાં ફેલ અને એનું ભૂતકૃદંત થશે ફોલન. આમાં છે ભૂતકાળના રૂપને ઈએન લગાવવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. દાખલા તરીકે બાઇટ બીટ અને બીટન. બ્રેક બ્રોક અને બ્રોકન. ચૂઝ ચોઝ અને ચોઝન. ફરગેટ ફરગોટ ફરગોટન. હાઈડ હિડ હિડન. તો આવી રીતે આ ભૂતકાળના રૂપો બને છે.